दक्षिण गुजरात ना 2500 થી વધુ કોરોના દર્દીઓને સારવાર કરનાર ડોક્ટર રાજેશ પ્રજાપતિએ સોમનાથ પ્રવાસ દરમિયાન હાર્ટ એટેકનો ભોગ બનેલી વૃદ્ધાને જંગલના રસ્તા પર પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો હોવાની તબીબ ધર્મ નિભાવ્યો છે. શહેરના કોરોના વોરિયર્સ તબીબ અને જાણીતા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાજેશ પ્રજાપતિ પોતાના માતા પિતા સાથે સોમનાથ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સાસણગીર અને તડાળા વચ્ચે તેમની નજર બાઇક પર પસાર થયેલા વૃદ્ધ દંપતી પર પડી હતી. દંપતિ પૈકી પત્નીને ચક્કર આવી રહ્યા હતા અને તેઓ પરસેવ રેબઝેબ થઈ બાઇક નીચે પટકાયા હતા. પડતાની વેતત તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમનું હૃદય સંપૂર્ણ બંધ થઈ ગયું હતું. ડોક્ટર રાજેશ પ્રજાપતિ એક પળનો વિલંબ કર્યા વિના પોતાની ગાડી અટકાવી વૃદ્ધ મહિલા પાસે દોડી ગયા હતા અને પોતે તબીબ હોવાની ઓળખ આપી સારવાર શરૂ કરી હતી. વૃદ્ધ મહિલાને જંગલના રસ્તા પર નીચે સુવાડી દઈ સીઆરઆર આપવાનું ચાલુ કર્યું હતું, જેમાં ડોક્ટર પ્રજાપતિએ બંને હાથો વડે કાર્ડિયક મસાજ આપી પોતાનો રૂમાલ વૃદ્ધાના મોઢા પર મૂકી શ્વાસોશ્વાસ આપી હતી અને લગભગ 10-12 મિનિટમાં સીઆરઆર પછી વૃદ્ધાનું હૃદય ચાલુ થઈ ગયું હતું. ધબકારા આવા સાથે વૃદ્ધા સંપૂર્ણ હોશમાં આવી ગયા હતા. ત્યારબાદ વૃદ્ધાને તડાળા ખાતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ડોક્ટર પ્રજાપતિએ કહ્યું હતું કે કોઈ પણ દર્દીને અચાનક હાર્ટ એટેક આવે ત્યારે મસાજ અને શ્વાસોશ્વાસ આપવું એ બેઝિક લાઈફ સપોર્ટ પ્રક્રિયા કહેવાય છે. કોઈ પણ પ્રકારની મેડિકલ સાધનોનો ઉપયોગ વિના દર્દીની સારવાર કરી શકાય છે. પ્રત્યેક નાગરિકે જો આ પ્રક્રિયા શીખે તો વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે કોરોના વોરિયર્સ ડોક્ટર રાજેશ પ્રજાપતિએ દક્ષિણ ગુજરાતના અંદાજે 2500થી વધારે કોરોના દર્દીઓની સારવાર કરી છે અને તેઓ ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન સુરતના પ્રમુખ પણ છે. તેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે યુનિક મૈત્રીય મહાવીર શિવ જ્યોતિ હોસ્પિટલ અને અટલ સંવેદના કોવિડ સેન્ટર ખાતે સતત ફરજ બજાવી રહ્યા છે.